નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. શહીદ સૈનિકોના પરિવારના હિતાર્થે યોજાયેલી મોરારી બાપુની રામકથાની નીકળી ભવ્ય શોભાયાત્રા ઉમટી જનમેદની. નાણાપ્રધાન અરુણ જેટલી ફરી એકવાર સુરતમાં, કહ્યું ગુજરાત ભાજપ માટે મહત્વપૂર્ણ. સુરતમાં મનમોહનસિંહના મોદી પર પ્રહાર, જીએસટીથી ટેક્સ ટેરિઝમ અપાયું. પાસોદરામાં ધાડપાડુએ ખેતરના રખેવાળ પરિવારને ડરાવી ધમકાવીને 66 જાનીમતાની લૂંટ ચલાવી. ગોપીપુરામાં ચાવી બનાવવા આવેલા સરદારજીએ રૂપિયા 81,000ના દાગીના ચોર્યા. અને અઠવા પોલીસની નાક નીચેથી વરલી મટકાનો જુગાર રમતા બે સગા ભાઈઓને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા. સમાચારો વિગતે. સુરતમાં મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આયોજિત ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ શહેરમાં શહીદ સૈનિકોના પરિવારના હિતાર્થે મોરારી બાપુની રામકથાનો આજથી ભવ્ય શુભારંભ થયો છે. આ મોરારી બાપુની રામકથા પ્રથમવાર રાષ્ટ્રકથા તરીકે ઓળખાશે, જે આજથી 2 ડિસેમ્બરથી આગામી 10 ડિસેમ્બર સુધી ચાલનાર છે. આજથી શરૂ થયેલી ભવ્ય રામકથાની પોથી યાત્રાનો પ્રારંભ અનંત ફાર્મ સરથાણા જકાતનાકા ખાતેથી થયો હતો, જે BRTS રૂટથી લઈને સીમાળા જંકશન પર કથાસ્થળ કર્ણભૂમિ પ્લોટ પર પૂર્ણ થઈ હતી. અનંત ફાર્મથી 5 ઘોડેસવારો અને 5 બગીઓમાં શહીદ પરિવારના જવાનો સાથે પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો. 101 કળશ સાથેની પોથી યાત્રાના માર્ગમાં રંગોળી દોરી 7 સોસાયટીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રીઓની ફરતે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને પૂરતા સન્માન સાથે ચાલ્યા હતા. પોથી યાત્રામાં આર્મી બેન્ડના તાલે NCCની 2 ટીમે કવાયત કરી હતી. પૂજ્ય મોરારી બાપુની તમામ રામકથાઓની થીમ અલગ જ હોય છે. બાપુને કથાને રાષ્ટ્રકથા તરીકે નામ આપ્યું છે. આ કથાનો ઉદ્દેશ સરહદના શહીદ જવાનોના પરિવારોને મદદ કરવાનો છે, જે માટે 251 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે. આ માટે 75 કરોડ મળી ગયા છે. રામકથામાં રોજ શહીદોના 3 પરિવારોનું સન્માન કરી પુરસ્કૃત કરવામાં આવનાર છે. જે મુજબ આજે 3 પરિવારોનું સન્માન કરાયું હતું. પોથી યાત્રા અને કથાનો પ્રથમ દિવસે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે નાણાપ્રધાન અરુણ જેટલી ફરી એકવાર સુરતની મુલાકાતે છે. દરમિયાન જેટલીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનું ગઠબંધન અવસરવાદી છે. ગુજરાતે મોટા પાયે આર્થિક વિકાસ જોયો છે. ગુજરાત ભાજપ માટે મહત્વપૂર્ણ છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ ડુમસ રોડ ખાતે આવેલી TGB હોટલમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતે મોટા પાયે આર્થિક વિકાસ જોયો છે. ગુજરાત રાજ્યની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. સૌથી વધુ અને સારો વિકાસ ગુજરાતમાં થયો છે. ભાજપ માટે ગુજરાત મહત્વપૂર્ણ છે. ગુજરાતની વિકાસની ક્ષમતા આખા દેશમાં છે. મોદીના 3 વર્ષ પૂરા થયા છે. ઇતિહાસમાં પહેલું ઉદાહરણ છે કે ભારત સૌથી તેજીથી ચાલવાવાળો દેશ છે. રાજનૈતિક ભ્રષ્ટાચારને દિલ્હીમાં ખલાસ કર્યું છે. જ્યાં સરકારને મનમાની કરવાના અધિકાર હતા તેના પાવર ખલાસ કર્યા છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું ગઠબંધન અવસરવાદી છે. ગુજરાતે જોયું છે કે 1980માં જે રાજનીતિ હતી તે વધુ હાવી હતી, જેના કારણે ગુજરાતનો એજન્ડા અટવાઈ ગયો હતો. કર્ફ્યુ અને પરસ્પરના મતભેદ હતા, જ્યારે BJPએ આ બધાથી મુક્તિ મેળવી અને પ્રોગ્રેસ કર્યો છે. બધાને સાથે લઈને ચાલવું એ જ BJPનો એજન્ડા બની ગયો છે. ચુનાવ થોડે દિનના, લગભગ 1 સપ્તાહ બચા હે, ઓર સ્વાભાવિક હે કે ચુનાવ એક અવસર હોતા હે દેશ કે રાજનૈતિક, સામાજિક ઓર આર્થિક મુદ્દો કે ઉપર એક બહેસ છેડને કા. ઓર આજ જો સાઇઝ ઓર રીચ મીડિયા કી હૈ, મીડિયા કે માધ્યમ સે ભી સ્વાભાવિક વો બહેસ ચલતી હૈ. ગુજરાત ભારતીય જનતા પાર્ટી કે લીએ એક બહોત મહત્વપૂર્ણ પ્રાંત હૈ, ઓર ઇસકા સબસે અધિક મહત્વ ઇસલીએ ભી હૈ કે યે દેશ કા એકમાત્ર પ્રાંત એસા હૈ જહાં
दो दशकों से अधिकतर लगातार हम लोग चुनाव जीते हैं और यहां पर शासन देने का हम लोगों को अवसर मिला है। और इस अवधि काल में गुजरात में एक बहुत बड़े पैमाने का आर्थिक विकास देखा है। सच कहें कि देश का जो मानचित्र है अर्थव्यवस्था का, उसमें और गुजरात और गुजरात के लोगों का जो व्यवसाय और विकास की क्षमता है और यहाँ के शासन की जो क्षमता है, पूरे विश्व में भी उसका चर्चा इसलिए है क्योंकि देश के एक दो प्रांत ऐसे हैं जो एक प्रकार से ग्लोबली इंटीग्रेटेड हैं और इसलिए किसी प्रकार के विकास की दिशा बनी रहे, उसकी गति बनी रहे, उसके लिए स्पष्टता भी चाहिए दृष्टिकोण में, सुशासन का, गवर्नेंस का एजेंडा भी चाहिए और स्थिरता भी चाहिए। पूर्व प्रधानमंत्री मनमोहन सिंह आज सूरतना अतिथि बन्या हता। અને ચુનિંદા ઉદ્યોગપતિઓ આગેવાનો સાથે સંવાદ યોજાયો હતો। સુરત એરપોર્ટ પર આવેલા મનમોહનસિંહને આવકારવા તમામ કોંગ્રેસીઓ પહોંચી ગયા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું, જેમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું હતું કે જીએસટીથી ટેક્સ ટેરિઝમ આવ્યું છે। ત્યારબાદ હોટલ તાજ ગેટવે ખાતે મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જીએસટી એ સારું આઈડિયા છે, કોંગ્રેસ પાર્ટી તેમને સપોર્ટ આપે છે પણ જીએસટીને યોગ્ય રીતે લાગુ નથી કરાયો। આજે પાલે પોઈન્ટ ખાતેની હોટલ તાજ ગેટવેમાં મનમોહનસિંહે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્યારબાદ જીએસટી અને નોટબંધી અંગે જણાવ્યું હતું કે ફક્ત સુરતમાં 89,000 લૂમ્સ ભંગારમાં ગયા અને 31,000 કારીગરો બેરોજગાર થયા। આવી બીજી ઘણી ઇન્ડસ્ટ્રી છે, જીએસટી સારો વિચાર હતો પણ બીજેપી સરકારની દિશાહીનતા અને ખરાબ અમલવારીને કારણે આ હાલ થયા છે। મનમોહનસિંહે ભાજપ અને મોદીને આડે હાથ લીધા હતા અને નોટબંધી તેમજ જીએસટીને લક્ષ્યમાં લઈને ચાપખા માર્યા હતા। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, આનંદ શર્મા બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હવે જીએસટી મામલે સુરતની મુલાકાતે આવ્યા છે। અગ્રણી ઉદ્યોગપતિઓના સંગઠનો, ટેક્સટાઇલ વેપારીઓ, વિવર્સ હીરા ઉદ્યોગકારો તથા કોંગ્રેસના વેપારી કાર્યકર્તાઓ સાથે સિટીલાઇટના સાયન્સ સેન્ટરમાં સંવાદ યોજ્યો હતો, જેમાં જીએસટી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું હતું કે જીએસટીથી ટેક્સ ટેરિઝમ આવ્યું છે, જીએસટીના કારણે 31,000 કારીગરોને રોજગારી ગુમાવી પડી છે। જીએસટીના અમલને 5 મહિના વીતી ચૂક્યા છે, તેમ છતાં હજુ એ કાપડ બજારની ગાડી પાટે ચડી નથી। વારંવાર જીએસટી સરળીકરણની રજૂઆત કરવા દિલ્હી સુધી પહોંચી ગયેલા ટેક્સટાઇલ સાથે સંકળાયેલા મોટા એસોસિએશનો ઉપરાંત ટેક્સટાઇલ અગ્રણીઓ અને સુરતના વેપારી સાથે મીટિંગ કરવા આવી રહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કાર્યક્રમ અંગે જાણ નહીં હોવાનું સામે આવ્યું હતું। ગુરુવારે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં આ 6-7 જેટલા ધાડપાડુએ જયેશભાઈની શેરડીની વાડીમાં રહેતા સંજય સોલંકી અને તેમના પરિવારને નિશાન બનાવ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી અહીં રહેતું આ દેવી પૂજક પરિવાર શેરડીના ખેતરની રખેવાળી કરવાની સાથે સામે આવેલા ખેતરમાં શાકભાજીની ખેતી કરતું હતું। રાત્રે 11:30 વાગે તેઓ સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ખેતરના પાછળના ભાગેથી આવેલા ધાડપાડુએ હલ્લો કર્યો હતો। પેન્ટ શર્ટ તથા મોઢા ઉપર રૂમાલ બાંધીને આવેલા આ ધાડપાડુઓ ગુજરાતની એક મિક્સ હિન્દી ભાષામાં બોલતા હતા। દેવી પૂજક પરિવાર કોઈ પ્રતિકાર નહીં કરે અને તેઓ ત્વરિત શરણે થઈ જાય તે માટે આ ટોળકીએ સંજયના માતા પિતા અને ભાઈને સાથે લાવેલી કુહાડીના ઊંધા ઘા મારી આંતકિત કરી નાખ્યા હતા। ડરના જોરે ધાડપાડુએ ગણતરીના સમયમાં જ આ પરિવારને પહેરેલા દાગીના ઉતરાવી લેવાની સાથે 3 મોબાઈલ ફોન અને રોકડ સહિત 66,500 ની મત્તા લૂંટી લીધી અને પરત ખેતરના રસ્તે ફરાર થઈ ગયા હતા। સરથાણા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો। દસે 11 વાગે પછી રાત્રે 7-8 જણા આવેલા ને રાત્રે આવીને મારપીટ કરેલી અને આવડે મારપીટ કરીને પછી લોકોએ અમને 3 જણાને મારીને પછી કંઈક પૂછ્યું એને અમને મારીને પછી પૂછ્યું કે પૈસા ને એવું ક્યાં મેંગેલું છે
અને પાઈક ઠેલા બે ત્રણ જણા મારી માથે ઉપર ઠેલા ને પેલા બધું ખોળેલું, ખોળીને પૈસા કાઢી ગયા અને અમને એને મારેલા. અને હથિયાર લઈને આવેલા, એકની પાસે તિક્કા હતું, એકની પાસે કુવાડો હતો અને એકની પાસે કોઈ હતું ને બીજા પાસે ધોકા ને એવું હતું. ને મારીને પૈસા લઈ જાય ને પછી એવું કીધેલું કે ક્યાંય ફરિયાદી કરતા ને 65,000 રૂપિયાની રકમ હતી. બધી શું શું વસ્તુ ગઈ છે? એમાં બે સોનાની બુટી હતી, એક છોકરાનો અંકર હતો અને 8,000-9,000 રૂપિયા રોકડા કેશ હતી અને 3 મોબાઈલ લઈ ગયેલા છે. ગોપીપુરા લીમડી કોઈ ચંદુલાલ માસ્ટરની શેરીમાં કબાટની ચાવી બનાવવા આવેલા સરદારજીએ પરિવારજનોની નજર ચૂકવી કબાટમાં મૂકેલા રૂપિયા 81,000ના 5 તોલા દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે. ગોપીપુરા લીમડી કોઈ શેરીમાં ચિંતનભાઈ માસ્તર અને તેમનો પરિવાર રહે છે. થોડા દિવસ પહેલા તેમના કબાટની ચાવી ખોવાઈ ગઈ હતી, જેથી કબાટની ચાવી બનાવવા એક સરદારજીને ઘરે લાવ્યા હતા. ત્યારબાદ સરદારજીએ કબાટની ચાવી બનાવતા હોવાનો ઢોંગ કર્યો હતો. તે દરમિયાન ચિંતનભાઈને કોઈ વસ્તુ લેવા માટે સરદારજીએ મોકલ્યા હતા. તે દરમિયાન સરદારજીએ કબાટની ચાવી બનાવી કબાટ ખોલી તિજોરીમાં મૂકેલા દાગીનાની ચોરી કરી સરદારજી ઘરેથી રફુચક્કર થઈ ગયો હતો. થોડી વાર બાદ ચિંતનભાઈ ઘરે આવતા કબાટમાંથી દાગીના ગાયબ જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદ ચિંતનભાઈ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી 11 જુગારીઓને રૂપિયા 3,48,000ની મત્તા સાથે ઝડપી પાડી પાંજરે પૂર્યા છે. પીસીબી પોલીસે નાનપુરા લકડકોટ જૂના દરબારની સામે નાનપુરા માર્કેટમાં આવેલા એક મકાનમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર છાપો માર્યો હતો. ત્યારે નાનપુરા માર્કેટમાં રહેતો ફિરોઝ શેખ અને ઇન્દ્રી શેખ નામના બે ભાઈઓ મુંબઈથી વરલી મટકાના આંકડા ઉપર ફોન દ્વારા ગ્રાહકોને સંપર્ક કરી જુગાર રમાડતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડા રૂપિયા 60,700, 4 મોબાઈલ, 4 કેલ્ક્યુલેટર અને જુગારના સાધનો મળી કુલ રૂપિયા 63,000ની મત્તા કબજે કરી હતી. તેમજ પોલીસે કતારગામ, અઠવા અને વરાછા ત્રણેય જુગારધામ પરથી 11 જુગારોને રૂપિયા 3,48,000ની મત્તા સાથે ઝડપી પાડી જુગારધામની કલમ હેઠળ ગુનાની તપાસ હાથ ધરી છે. વરાછા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધનું એક યુવકની બહેન સાથે સંબંધ હોવાની અદાવત રાખીને વૃદ્ધનું અપહરણ કર્યા બાદ તેની પાસેથી રૂપિયા 12,000 પણ લૂંટી લેવામાં આવ્યા હતા, જેમાં એકની ધરપકડ કરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ દેવત ગામમાં રહેતો ગોપાલ કલસરિયાએ પૂણા બોમ્બે માર્કેટ રોડ પર રાધાસ્વામી સોસાયટીમાં રહેતા 61 વર્ષીય ઘનશ્યામભાઈ કલસરિયાને બોલાવ્યા હતા અને બાઇક ઉપર બેસાડીને નજીકમાં જ આવેલા ખેર ગામમાં લઈ ગયા હતા. ત્યાં પહેલેથી જ પર્વત પાટિયાના સીતારામ સોસાયટીમાં રહેતો અરવિંદ યાદવ, શૈલેષ યાદવ પણ આવી ગયા હતા. અરવિંદ અને શૈલેષે ઘનશ્યામભાઈને બહેન જાગૃતિ સાથે સંબંધ હોવાનું કહીને માર માર્યો હતો. બાદમાં ઘનશ્યામભાઈના ખિસ્સામાંથી રૂપિયા 12,000 પણ કાઢી લીધા હતા અને ત્રણેય ભાગી ગયા હતા. ઘનશ્યામભાઈ પોતાના પરિવારને જાણ કરી હતી અને સ્મિમિર હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે વરાછા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી અને ગોપાલ કલસરિયાની ધરપકડ કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓના પ્રચાર ચરમસીમાએ છે. પૂરજોશમાં તમામ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. સુરતના કરંજ વિધાનસભાના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રખર પ્રચાર ચાલી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 13 ઉમરવાડા માતાવડીના કોર્પોરેટર એવા પ્રવીણભાઈ ઘોઘારીને ભાજપ દ્વારા ધારાસભ્યના ઉમેદવાર તરીકે ઉભા કરાયા છે. પ્રવીણભાઈ ઘોઘારી દ્વારા પૂરજોશમાં ડોર ટુ ડોર પ્રચાર કરાઈ રહ્યો છે. આજે વોર્ડ નંબર 13માં આવેલી રંગવધૂત સોસાયટી, કમલ પાર્ક સોસાયટી સહિતની સોસાયટીઓમાં કાર્યકર્તાઓના કાફલા સાથે ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારી ડોર ટુ ડોર પ્રચાર માટે ઉતર્યા હતા અને ખૂબ જ ઉત્સાહ સાથે મતદારોના ઘરે ઘરે જઈ પત્રિકાઓ આપી હતી. આ પ્રચારમાં પ્રવીણભાઈ ઘોઘારી સાથે ધારાસભ્ય જનકભાઈ પટેલ તેમજ વોર્ડ નંબર 13ના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ ડોર ટુ ડોર પ્રચાર માટે આવેલા પ્રવીણભાઈ ઘોઘારી અને કાર્યકરોને ઉત્સાહપૂર્વક લોકોએ આવકાર્યા હતા. ભાજપ ને મત દેવાનું.
આજે ડોર ટુ ડોર નો કાર્યક્રમ રઘુવંશી ચોકડી થી અમે ચાલુ કર્યો છે અને આગળ અમે કમલ પાર્ક માં અત્યારે પહોંચ્યા છીએ. લોકો નો પ્રતિસાદ બહુ સારો મળે છે. આ વિધાનસભામાં અમારી જીત તો પાકી જ છે. અત્યારે મને જે લોકો અમને અભિવાદન બધા કરે છે એમાં અમને ખબર છે કે ભાઈ લોકો બહાર નીકળીને અમને બહુ પ્રોત્સાહિત કરે છે, એટલે જીત તો અમારી પાકી જ છે. અમારે ત્યાં મારો જૂનો વોર્ડ અત્યારે જે રનિંગ વોર્ડ છે 13 નંબરનો વોર્ડ છે, ત્યાંથી હું કોર્પોરેટર છું, પાણી સમિતિ ચેરમેન છું. પ્રાથમિક સુવિધાના કામ 100% અમે કરેલા છે. 162 ગરન વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા જ વિસ્તારના શ્રેષ્ઠ કાર્યકર્તા અને અમારા જ વિસ્તારના કોર્પોરેટર સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ ઘોઘારીને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કર્યા છે. કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ છે અને સમગ્ર વિસ્તારમાં અમે ડોર ટુ ડોરના રાઉન્ડ લઈ રહ્યા છીએ. હિન્દુ શાસ્ત્રોમાં ધનનું ખૂબ જ મહત્વ રહેલું છે. ધનના દાન સિવાય પણ દેહદાન, ચક્ષુદાન અને રક્તદાનનું પણ અનોખું મહત્વ છે. જ્યારે આ તમામ દાનમાં રક્તદાન, ચક્ષુદાન તેમજ દેહદાન અનોખું દાન છે. રક્તદાન થકી લોકોને નવું જીવનદાન મળે છે, જ્યારે ચક્ષુદાન થકી લોકોને ફરી એક વખત દુનિયા જોવાનો મોકો મળે છે. જોકે દેહદાન થકી ડોક્ટરીનું શીખતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તપાસ શીખવામાં મદદરૂપ થાય છે. આ તમામ દાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સામાજિક સંસ્થાઓ કાર્યરત છે. જ્યારે વરાછા વિસ્તારમાં રહેતા ઇટાલિયા પરિવાર દ્વારા દેહદાન અને ચક્ષુદાનની જાગૃતિનો અનોખો યજ્ઞ શરૂ કરાયો હતો. રમેશભાઈ ઇટાલિયાના દાદા આનંદભાઈ ઇટાલિયાના દેહાંત બાદ તેમની ચક્ષુનું દાન અને દેહદાન કરાયું હતું. જ્યારે આજે તેમની અંતિમ ક્રિયાના દિવસે લોકો પાસે પણ ચક્ષુદાન અને દેહદાનના સંકલ્પ લેવડાવ્યા હતા. રમેશભાઈ દેવરાજભાઈ ઇટાલિયા આજે અમારા દાદાશ્રી જે 95 વર્ષની વયે આણંદભાઈ પ્રાગજીભાઈ ઇટાળિયા એ રામચરણ પામ્યા છે અને આજે દાદાનું કારત પાણીઢોળ છે અને અમે દાદાનું દેહદાન કરેલું છે અને ચક્ષુદાન પણ કરેલું છે, જેથી કરીને સમાજમાં એક નવી ક્રાંતિ થાય અને જે નવા ડૉક્ટરો બની રહ્યા છે એ લોકોને પ્રેક્ટિકલી હ્યુમન બોડીનું રિસર્ચ કરવામાં ઉપયોગી થાય એવા આશયથી અમે આ દેહદાન કરેલું છે. અમારા ગઢામાં પ્રેમબા એ પણ 125 વર્ષની ઉંમરે રામચરણ પામેલા આજથી 8-10 વર્ષ પહેલાં, ત્યારે એમનું પણ અમે ચક્ષુદાન કરી અને દેહદાન કરી અને આ એક પ્રસંગને ઉજળો બનાવ્યો છે. અને સમાજને મારા વતી એક નમ્ર નિવેદન છે કે દેહદાન કરી, ચક્ષુદાન કરી અને જો સમાજમાં આપણે એક જાગૃતિ લાવશું તો એ આપણા જ ઉપયોગમાં અને આપણા સંતાનોના હિતમાં જ રહેશે. ઇટાલિયા પરિવાર દ્વારા જે એક દેહદાન અને ચક્ષુદાન જાગૃતિ અભિયાન જે પરિવાર દ્વારા ચલાવી રહ્યા છે એમાં આનંદ બાપાનું થોડા દિવસ પહેલાં અવસાન થતાં એમના દેહનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુભંગને રેડક્રોસના માધ્યમથી લોખાત હોસ્પિટલમાં કરવામાં આવેલું હતું અને આજરોજ પાણીઢોળના નિમિત્તે પણ એમના એક સમાજમાં જાગૃતિ આવે એના માટે રક્તદાન, પરિવારમાંથી લોકો ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના ફોર્મ પણ ભરશે, જેથી કરીને ભવિષ્યમાં આવા કોઈ પ્રસંગોએ પણ, દુઃખદ પ્રસંગોએ પણ સમાજમાં એક ક્રાંતિ થાય, સમાજને એક નવું રાહ ચિંધાય એના માટે આજે ઇટાલિયા પરિવારે જે આ કાર્યક્રમ યોજ્યો છે એમને હું ધન્યવાદ આપું છું અને દેહદાન અને ચક્ષુદાતાને આપણે સૌ સાથે મળીને શ્રદ્ધાંજલિ આપીએ અને એ વર્ધીથી આવા કંઈ પ્રસંગે પણ લોકોને એક જાગૃતિ માટે આવા કાર્યક્રમનું આયોજન કરે એવી હું વિનંતી કરું છું. અસ્તુ ભારતમાં. રિંગરોડ કોહિનૂર માર્કેટ પાસે આવેલી ફાઇનાન્શિયલ કોઓપરેટિવ બેંક સાથે લોન ધારકે ₹5 લાખની ઠગાઈ કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કતારગામ અલ્પાનગરમાં રહેતા કનૈયાલાલ કાયસ્થ રિંગરોડ કોહિનૂર માર્કેટમાં આવેલી ફાઇનાન્શિયલ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. 2.5 વર્ષ પહેલા ડિંડોલી ખરવાસા રોડ નંદનવન ટાઉનશીપમાં રહેતા અલ્પેશભાઈ પાટીલે ફોર વ્હીલ પર લોન લીધી હતી. શરૂઆતમાં હપ્તા સમયસર ભર્યા હતા, ત્યારબાદ બેંકમાં હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. આ અંગે બેંક અવારનવાર નોટિસ પાઠવી ₹5 લાખ ભરી જવા માટે જણાવ્યું હતું, પરંતુ અલ્પેશભાઈ ગાડીના ખોટા દસ્તાવેજ ઉભા કરી કાર અન્યને વેચી દીધી હતી. આ અંગે બેંકને જાણ થતાં અલ્પેશભાઈ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાપોદ્રા 4 રસ્તાથી ઉતરાણ બ્રિજ તરફ જતા રોડ પરથી પગપાળા પસાર થઈ રહેલા એક રત્ન કલાકારને મોબાઈલ સ્નેચરો ટાર્ગેટ કરી તેના હાથમાંથી ₹10,000નો મોબાઈલ ફોન આંચકી ધૂમ સ્ટાઇલમાં ભાગી છૂટ્યા હતા. અમરોલી ન્યૂ કોસા રોડ મારુતિધામ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ રૂપાવટિયા
કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પહેલી ડિસેમ્બરના રોજ હિતેશભાઈ કાપોદ્રા 4 રસ્તા ઉતરાણ બ્રિજ તરફ જતા હતા ત્યારે એક બાઇક પર 3 સ્નેચરો ત્રાટક્યા હતા. બાઇકની પાછળ બેઠેલા યુવકે હિતેશભાઈના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ ફેટાવાની શક્યતા. આવતીકાલે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસ કરશે જોરશોરથી પ્રચાર. ચૂંટણી પંચ પણ ભાજપનો એક ભાગ બની ગયું છે હાર્દિક પટેલ. અને ઓખી ચક્રવાતમાં મૃત્યુઆંક 12 થયો, 400 માછીમારોને બચાવાયા. સમાચારો વિગતે. પોરબંદર અરબી સમુદ્રમાં હાલ વાવાઝોડું સર્જાયું છે જે ગુજરાત તરફ ફંટાવાની શક્યતા છે. માછીમારોને આગામી 48 કલાક સુધી દરિયામાં ન જવાની સૂચના ફિશરીઝ વિભાગે જારી કરી છે. કેરલા પાસે સક્રિય થયેલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ સિસ્ટમથી 3-4 ડિસેમ્બરે ગુજરાત દક્ષિણમાં પણ દેખાશે. આ સિસ્ટમ તરફ ગુજરાત તરફ ફંટાય તો વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક 90-100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો છે જે વધીને 110 કિલોમીટર સુધી થવાની શક્યતા છે. આ પવન કર્ણાટકના દરિયા કિનારાથી સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધવાની શક્યતા છે. આ સાથે પવનની ઝડપ 130 કિલોમીટર સુધી થવાની સંભાવના પણ છે. આ સાથે ભારે વરસાદની પણ શક્યતા હોય દરિયો એકદમ તોફાની બનશે. આથી આગામી 48 કલાક સુધી માછીમારોને દરિયામાં ફિશિંગ માટે ન જવાની સલાહ પોરબંદર સ્થિત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે સૂચના જારી કરી છે. આજે આ અંગે ફેક્સ પોરબંદર કોસ્ટગાર્ડે પાઠવ્યો હતો. દક્ષિણ ગુજરાતને પણ અસર કરશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માત્ર 1 અઠવાડિયું જ બાકી રહ્યું છે ત્યારે પ્રચારમાં વેગ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ 2 દિવસ માટે જોરશોરથી પ્રચાર કરશે. આવતીકાલે પીએમ મોદી ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટ તેમજ સોમવારને 4 ડિસેમ્બરના રોજ ધરમપુર, ભાવનગર, જૂનાગઢ અને જામનગરનો વિદ્યુત વેગી પ્રવાસ કરી સભાઓ ગજાવશે. તેઓ ધમાકેદાર પ્રચાર કરશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વડાપ્રધાન રાજકોટમાં આવનાર છે અને તેઓ 150 ફૂટ રિંગ રોડ ઉપર સાંજે જંગી જાહેર સભાને સંબોધન કરશે. આ માટે પોલીસ તંત્ર અને તંત્ર દ્વારા તૈયારી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. શહેર ભાજપ આ સભાને ઐતિહાસિક બનાવવાના કાર્યમાં લાગી ગયું છે તો વડાપ્રધાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વડાપ્રધાન 4-3 ડિસેમ્બરના રોજ વલસાડના ધરમપુરમાં તેમજ ભાવનગર, જૂનાગઢ, જામનગરમાં પણ સભાને સંબોધન કરશે. તેઓ 6 ડિસેમ્બર બાદ 3 તબક્કે ગુજરાત આવશે. 12 ડિસેમ્બર સુધીમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરવાના છે. પોતાના પ્રચાર પ્રવાસ દરમિયાન તેઓ 24-થી વધુ જનસભાઓ અને રોડ શો યોજવાના છે. 14 મે તેઓ અમદાવાદમાં પોતાના મત વિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કરશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને ગુજરાત ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ ફેક્ટર સાબિત થઈ રહેલા હાર્દિક પટેલે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ વચ્ચે મિલીભગતનો આરોપ લગાવ્યો છે. હાર્દિકે આરોપ ત્યારે લગાવ્યો છે જ્યારે પરમિશન વગર ચૂંટણી સભા કરવા બદલ હાર્દિક સામે FIR દાખલ કરવામાં આવી. હાર્દિકે ટ્વીટ કરીને ચૂંટણી પંચ સામે આરોપ લગાવ્યો છે જેમાં તેણે લખ્યું છે કે રાજકોટની સભા બાદ ચૂંટણી પંચે મારી સામે FIR કરી છે. હવે તો ચૂંટણી પંચ પણ BJP નો એક ભાગ બની ગયું છે. અમે સભા કરીને શું ખોટું કર્યું? અમે સભા માટે પ્રશાસને પરમિશન લીધી હતી જે પાછળથી રદ કરી દેવામાં આવી હતી. ચૂંટણી પંચ તરફથી હાર્દિક પટેલ અને તેના સહયોગી સામે પરમિશન વગર રેલી કરવાની ફરિયાદ દાખલ કરાવી છે. 2 દિવસ પહેલા બુધવારે રાજકોટમાં હાર્દિક પટેલે મહાક્રાંતિ સભાનું આયોજન કર્યું હતું. આ પહેલા ગાંધીનગરમાં પણ પોલીસે પરવાનગી વગર માણસામાં રેલી કરવા બદલ શાંતિમાં દખલ નાખવા માટે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને 6 અન્ય કાર્યકરો સામે કેસ દાખલ કર્યો છે. ચક્રવાતી ઓખીના કારણે હવે તમિલનાડુ અને કેરળમાં મોતનો આંકડો 12 થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તાર સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયા છે. ઇન્ડિયન એરફોર્સે કેરળના સમુદ્ર ગપમ 30 માછીમારોની તપાસ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. કેરળમાં 400 માછીમારોને દરિયામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે નેવી અને કોસ્ટગાર્ડે ત્રિવેન્દ્રમ પાસે ફસાયેલા 50 માછીમારોનો બચાવ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના CMને ફોન કરીને શક્ય હોય તેટલી મદદ કરવાનો વાયદો કર્યો હતો. તમિલનાડુના તિરુનેલવેલીમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે. થામીરાબ્રાની નદીમાં પાણીનું લેવલ વધી જવાને કારણે કુરુપ્પનથુરીમાં પણ એક ઊંચાઈવાળો બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે. તે આ કારણથી રોડ પર ટ્રાફિક અટકી ગયો છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે ઓખી વાવાઝોડાના કારણે થયેલા નુકસાન માટે ટૂંક સમયમાં જ કેન્દ્ર પાસેથી ફંડ માંગવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ આ વિશે તમિલનાડુના સીએમ સાથે પણ વાત કરી છે. કેરળના સીએમએ આ ડિઝાસ્ટરમાં મૃત્યુ પામેલા માછીમારોના પરિવાર માટે રૂપિયા 10 લાખનું વળતર, જ્યારે ઘાયલ લોકો માટે રૂપિયા 20 હજારનું વળતર જાહેર કર્યું છે. તમિલનાડુના સીએમ પલાની સ્વામીએ ઓખીના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે રૂપિયા 4-4 લાખનું વળતર જાહેર કર્યું છે. એડમિનિસ્ટ્રેશને એલર્ટ જાહેર કરીને સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 2 ટીમો મોકલવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 47 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. લોકલ એડમિનિસ્ટ્રેશન ઉખડીને પડેલા વૃક્ષોને હટાવવાનું કામ કરી રહી છે, જેથી વાહન વ્યવહારને ફરીથી શરૂ કરી શકાય. અને હવે સમાચારના અંતે એક નજર મુખ્ય સમાચાર પર. શહીદ સૈનિકોના પરિવારના હિતાર્થે યોજાયેલી મોરારી બાપુની રામકથાની નીકળી ભવ્ય શોભાયાત્રા ઉમટી જનમેદની. નાણાપ્રધાન અરુણ જેટલી ફરી એકવાર સુરતમાં, કહ્યું ગુજરાત ભાજપ માટે મહત્વપૂર્ણ. સુરતમાં મનમોહનસિંહના મોદી પર પ્રહાર, જીએસટીથી ટેક્સ ટેરિઝમ આપ્યું. પાસોદરામાં ધાડપાડુએ ખેતરના રખેવાળ પરિવારને ડરાવી ધમકાવીને 66 હજારની મતાની લૂંટ ચલાવી. ગોપીપુરામાં ચાવી બનાવવા આવેલા સરદાર જે રૂપિયા 81 હજારના દાગીના ચોર્યા. અને અઠવા પોલીસની નાક નીચેથી વરલી મટકાનો જુગાર રમતા 2 સગાભાઈઓને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.